समग्र गुजरात राज्यनी अंदर शक्ति तथा आराधनाना पर्व नवरात्रिनी धामधूम पूर्वक उजवणी थई रही छे। नवला नोरતામાં ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દરેક મંદિરોને રોશનીથી સજાવવામાં આવ્યા છે। ખેલૈયાઓ દ્વારા મોડી રાત્રે સુધી ચાજર ચોકમાં ગરબાની રમઝટ જામી છે। ત્યારે મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે સીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું। દિવ્યાંગ રિસોર્સ રૂમ સીઆરસી ભવન ટીંટોઈ ખાતે દિવ્યાંગ બાળકો ગરબે ઘૂમ્યા હતા। બાળકો સાથે વાલીઓ પણ ઉત્સાહભેર ગરબામાં જોડાયા હતા અને દિવ્યાંગ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। સમગ્ર કાર્યક્રમમાં સીઆરસી સંજયભાઈ પંડ્યા, બીઆરસી હાર્દિકભાઈ પટેલ, ટીંટોઈ જિલ્લા પંચાયત સદસ્ય વીનાબેન ખરાડી, માજી સરપંચ કાદરભાઈ મયુરધ્વજસિંહ ઉપચંપાવત ઉપસ્થિત રહી દિવ્યાંગ બાળકો સાથે ગરબે ઘૂમ્યા હતા। મોડાસા તાલુકાનું દિવ્યાંગ બાળકોનું નવરાત્રી મહોત્સવ મોડાસા તાલુકાની મોડાસા પ્રોપર લીંબોઈ અને ટીંટોઈ ત્રણ ખાતે મોડાસા તાલુકાના 310 જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ કેટેગરીના દિવ્યાંગ બાળકો શૈક્ષણિક અને વહીવટી લાભ લેતા રહેલા છે। તે અંતર્ગત આજરોજ ટીંટોઈ સીઆરસી સંજયભાઈએ મોડાસાનો નવરાત્રિ મહોત્સવમાં 50 બાળકોને નવરાત્રિનો લાભ આપી આ મહાપર્વની ઉજવણી ટીંટોઈ સીઆરસી કસ્તર ખાતે કરવામાં આવી અને સાથી બીઆરપી મિત્રો હાજર રહી અને વાલીઓ અને દિવ્યાંગ બાળકોએ આ કાર્યક્રમની શોભા વધારી। તમામનો હૃદયપૂર્વક આભાર।